જે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ પ્રકરણ ત્રીજું અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો મિત્રો ત્રણ માર્કના આજે આપણે બે પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ જેમાં ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમૂહો માટે બંધારણમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે આવી જાતિઓના ઉત્કર્ષ માટે જે સમાજમાં સામાજિક અને આર્થિક રીતે પછાત છે એવા વર્ગો માટે બંધારણમાં અને કઈ કઈ કલ્યાણ યોજનાઓની વ્યવસ્થા કરી છે સરકારે તેની ચર્ચા છે આપણે આજે કરીશું જેમાં ભારતનું બંધારણ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત સમૂહો મિત્રો પ્રજાસત્તાક ભારતે પોતાનો આગો બંધારણ સ્વીકાર્યું અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકર બંધારણે બંધારણ સંબંધી ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકેની એ સમયે ભૂમિકા ભજવેલી એટલે ભારતને બંધારણના ઘડવૈયાઓએ એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ કર્યો મિત્રો આ ચાર શબ્દો લોકશાહી દેશમાં બંધારણ માટે ખૂબ મહત્ત્વના હતા દરેક નાગરિકને ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુતા મળી રહે તેવી જોગવાઈ પણ કરી બંધારણમાં કેટલાક સમૂહોને વિશિષ્ટ લાભ આપવા માટે અલગ તારવવામાં આવ્યા જેમાં આપણો જે શીર્ષક છે અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહો એ ઉપરાંત લઘુમતીઓ માટે પણ કેટલીક વિશેષ જોગવાઈ કરવામાં આવી જેમાં બંધારણ અને અનુસૂચિત જાતિઓમાં કઈ કલમ મુજબ કઈ જોગવાઈ કરેલી છે જેમાં અનુસૂચિત જાતિઓને બંધારણમાં ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું અને સમાજમાં અન્યાય કે શોષણમાંથી બંધારણીય રીતે મુક્તિ મળે એના માટેની વ્યવસ્થા કરે એટલું જ નહીં બંધારણે દરેક રાજ્યને આના માટે ફરજ પણ પાડી બંધારણના ત્રીજા ભાગ ઉપરાંત નાગરિકોના મૂળભૂત અધિકારોની પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી જે વિશે તમે ધોરણ દસમાં માહિતી મેળવી ચૂક્યા છો હવે બંધારણીય જોગવા જોગવાઈઓમાં કઈ કઈ કલમ મુજબ કઈ જોગવાઈ કરેલી છે તે આપણે જોઈએ તો કલમ ચૌદથી સત્તર છેતાળીસ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ ત્રણસો ચોત્રીસ અને ત્રણસો પાંત્રીસ મિત્રો કલમ ચૌદ મુજબ કાયદા સમક્ષ સમાનતા જેમાં દરેક નાગરિકને કાયદાની દૃષ્ટિએ સમાનતાનો અધિકાર આપે છે બંધારણની કલમ પંદર કે કોઈપણ નાગરિકની વિરુદ્ધ ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અથવા તો જન્મસ્થાનના આધાર પર કે કોઈપણ બાબતને કારણે સામાજિક અને શૈક્ષણિક સ્વરૂપના ભેદભાવ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવે છે કલમ સોળ મુજબ જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા એટલે કે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓના સભ્યો માટે આવી જાહેર સેવાઓમાં પણ અનામતની જગ્યાઓ રાખી શકે તેવી જોગવાઈ આ કલમની અંદર કરેલી છે કલમ સત્તર મુજબ અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે કોઈપણ સ્વરૂપે અનુસૂચિત જાતિઓ તરફની અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી એટલે આ કલમ કોઈપણ સ્વરૂપના જો આવા ભેદભાવ રાખે અસ્પૃશ્યતાનું આચરણ કરે તો અપરાધ ગણાય છે અને આ કાયદા મુજબ ગુનેગારોને શિક્ષા કરવાનો પણ આ કલમ જણાવે છે અપરાધીને જેલની સજા કે દંડની સજા થઈ શકે છે કલમ છેતાલીસ મુજબ અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓને અન્ય નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ કરવી જેમાં અનુસૂચિત જાતિઓ માટે સરકારે જાહેર નોકરીઓમાં અનામત જગ્યાઓ રાખે તેવો અનુરોધ કરવામાં આવ્યો બંધારણની કલમ ત્રણસો ત્રીસ મુજબ લોકસભામાં અને કલમ ત્રણસો બત્રીસ મુજબ રાજ્યસભામાં એટલે કે કેન્દ્ર લેવલે અને રાજ્ય લેવલે વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે આશયથી તેમના માટે અનામત બેઠકો રાખવા આવી છે અને આવી બેઠકો પર માત્ર અનુસૂચિત જાતિના ઉમેદવારો જ ચૂંટણી લડી શકે છે આ ઉપરાંત રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓના સામાજિક શૈક્ષણિક કે રાજકીય કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકે તેનો પણ નિર્દેશ આ કલમ દ્વારા કરવામાં આવ્યો છે કલમ ત્રણસો ને પાંત્રીસ મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિની સેવાઓ અને જગ્યાઓ માટે હક દાવાઓ નક્કી કરવામાં આવ્યા છે ત્યાર પછી છે અનુસૂચિત જાતિ માટે કલ્યાણ યોજનાઓ મિત્રો હાલમાં પણ અત્યારે ગવર્મેન્ટ થ્રુ શિક્ષણ બાબતે જે નગરપાલિકાની કે મહાનગરપાલિકાની સ્કૂલો છે ગ્રાન્ટેડ સ્કૂલો છે એ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે પણ ગવર્મેન્ટ ઘણી બધી સહાય કરે છે એમાં સૌ પ્રથમ આપણે શૈક્ષણિક યોજનાઓ જોઈશું તો ભારત સરકાર અને ગુજરાત સરકાર આવી અનુસૂચિત જાતિ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા તેમનો ઉત્કર્ષ થાય તેવી પ્રવૃત્તિઓ હાથ ધરી છે એટલે એમના શિક્ષણ માટે અનુસૂચિત જાતિના બાળકોના શિક્ષણ માટે વર્ષે બે યુનિફોર્મ આપવા એના માટે આશ્રમ શાળાની વ્યવસ્થા કરવી છાત્રાલયની વ્યવસ્થાની સાથે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજન બિલની વ્યવસ્થા કરવી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે ઓછા વ્યાજે લોન અને વિદેશી તાલીમ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ સરકાર છે પ્રોત્સાહન પૂરું પાડે છે એ ઉપરાંત આર્થિક યોજનાની અંદર આર્થિક વિકાસ માટે ખેડૂતોને સહાય કરવી કોઈ વ્યક્તિ નાનો ઉદ્યોગ શરૂ કરવા માંગતી હોય તો એના માટે લોનની વ્યવસ્થા કરવી તબીબી સ્નાતકો છે ડોક્ટરો છે કે વકીલો વગેરેને પણ લોન આપે છે અને એ ઉપરાંત મહિલા ઉદ્યોગ સાહસિકોને પણ મદદ કરવામાં આવે છે એ ઉપરાંત સામાજિક કલ્યાણ યોજનામાં આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન મિત્રો આંતરજ્ઞાતીય લગ્ન થતાં એટલે કે દરેક જ્ઞાતિ એવો આગ્રહ રાખતી કે જીવન સાથેની પસંદગી પોતાની જ્ઞાતિમાંથી જ થાય તો આવી જ્ઞાતિઓ માટે આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન અપાયું ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર બાંધવા માટે સહાય સમૂહ લગ્નને પ્રોત્સાહન અપાયું જેથી જે મા બાપ પોતાના સંતાનના લગ્ન માટે ખર્ચ કરી શકે એમ નથી તો આવા સમૂહ લગ્નમાં પોતાના દેવું કરીને લગ્ન કરવા કરતાં સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે તો માતા પિતા છે પોતાનો ટેન્શન છે સમસ્યા છે દૂર કરી શકે સમૂહ વીમા અને કેટલીક આફતો પર સહાય આપવાનું પણ સરકારે વિચારેલું છે એ ઉપરાંત આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમો મિત્રો આદિવાસી એટલે શું બંધારણના નામ પ્રમાણે તમને ખ્યાલ આવવો જોઈએ અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી તો એના માટે બંધારણમાં જોગવાઈ તો છે જ પણ એની સાથે સાથે જુદા જુદા કાયદાઓ પણ ઘડાયેલા છે જેમાં અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ કેટલાક કાર્યક્રમો ઘડાયા અને કાર્યક્રમ ઓગણીસો એકાવનમાં એ ઉપરાંત પંડિત જવાહરલાલ નહેરુએ આપેલા પંચશીલનો સિદ્ધાંત જે ઓગણીસોને છપ્પનમાં આવ્યો ઓગણીસો એકસઠમાં અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના કરવામાં આવી ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના ઓગણીસો બોતેરમાં થઈ ઓગણીસો ચુમ્મોતેરમાં સંકલિત આદિવાસી આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની રચના કરવામાં આવી ઓગણીસો છોતેરમાં ઓગણીસો બ્યાસીમાં અનુસૂચિત જનજાતિના કુટુંબોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે ગરીબી નિવારણ કાર્યક્રમો છે શરૂ કરવામાં આવ્યા અનુસૂચિત જનજાતિ સહકારી બજાર સંઘ એટલે કે નાણાકીય સંસ્થા ઓગણીસો ને સત્યાસીમાં સ્થાપવામાં આવી ત્યાર પછી છે નવમો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ નાણાં અને વિકાસ નિગમ ઓગણીસોને નેવ્યાસીમાં રચના કરવામાં આવી એ ઉપરાંત અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ ધારો પણ ઓગણીસસો નેવ્યાસીમાં આવ્યો મિત્રો ઓગણીસો ને ત્રાણુંમાં પંચાયતોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વ બાબતે બંધારણે તોતેરમો અને ચુમોતેરમો સુધારો કર્યો એ ઉપરાંત ઓગણીસો ને છન્નુંમાં પંચાયતોના સંદર્ભમાં પેશાઇક થેઠળ પંચાયતી રાજની સંસ્થાઓમાં અને ગ્રામસભાને પાયાગત કક્ષાએ પણ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપવા માટે આ કાયદો ઘડાયો ઓગણીસો સત્તાણુંમાં અભિગમ બદલાવે કલ્યાણથી વિકાસ અને જનજાતિ સશક્તિકરણના કાર્યક્રમો શરૂ થયા અઠાણું નવ્વાણુંમાં ન્યૂ ગુજરાત પેટર્ન આવી જે આદિવાસીના વિકાસના કાર્યક્રમો માટે શરૂ કરવામાં આવી બે હજાર સાતમાં વનબંધુ કલ્યાણ યોજના અને ઓગણીસો નવ્વાણુંમાં મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેર્સની સ્થાપના થઈ આ ઉપરાંત ઉપરોક્ત કાર્યક્રમો દ્વારા ભારતમાં અને ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા જેમાં ત્રણ માર્કના પ્રશ્નમાં પૂછાય છે અન્ય પછાત સમૂહો માટે ભારત અને ગુજરાતમાં કઈ કઈ કલ્યાણ યોજનાઓ યોજવામાં આવી જેની ટૂંકી માહિતી આ પ્રમાણે છે મિત્રો શૈક્ષણિક આ યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી વિદ્યાર્થીઓને મુક્ત રખાયા વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ આપવાની યોજના યુનિફોર્મની સહાય યોજના ઓછા વ્યાજે લોન વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે સરકારે છાત્રાલયની સુવિધા અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહનની વ્યવસ્થા કરવામાં આવી એ ઉપરાંત આર્થિક યોજનાઓમાં માનવ ગરિમા હેઠળ કુટીર ઉદ્યોગો જે નાના ઉદ્યોગો છે એ સહિત સ્વરોજગારી માટે નાણાકીય સહાય કાયદા ક્ષેત્રે એટલે કે વકીલ અને તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે માટે ચાર ટકાના દરે લોન શિક્ષણ વર્ગો અને કમ્પ્યુટરની તાલીમ માટે પણ માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના અમુક વેતન આપવાની યોજના ઘડવામાં આવી એ ઉપરાંત આઈએએસ અને આઈપીએસ તાલીમની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા માટે સહાય કરવામાં આવે છે મિત્રો એ ઉપરાંત અનામતની નીતિ પણ ભારત અને ગુજરાતમાં કલ્યાણ યોજનાઓની સાથે રહેલી છે કે સમાજમાં જે નબળા વર્ગના સમૂહો તરીકે ઓળખાય છે અનુસૂચિત જાતિ જનજાતિ અને પછાત સમૂહો માટે તો રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણની પ્રવૃત્તિઓ અને અનામતની જોગવાઈ ભારત અને ગુજરાત સરકારે કરી છે જેમાં સમાજમાં નબળા વર્ગોની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે એટલે સમાજમાં સમાનતા અને ન્યાય જળવાઈ રહે તેના માટેનું સરકારનું આ કલ્યાણકારી પગલું ગણાવી શકાય એ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમજ સરકારી નોકરીઓમાં પણ આવી જાતિઓ માટે પછાત વર્ગો માટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે મિત્રો અહીંયા આપણે સમાજના નબળા સમૂહોને સશક્ત કરવા માટે ના પ્રયત્નો થયા છે અને તેવી જ રીતે મહિલાઓના સશક્તિકરણ માટે પણ પ્રયત્નો થયેલા છે જે વિશેની માહિતી આપણે હવે પછીના ચેપ્ટરમાં જોશું